गुजराती आल्बम अभिनेत्री यशवी पटेल सामे फरियाद। અરવલીમાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। ધનસુરા તાલુકાના યુવકને પ્રેમજાળમાં ફસાવી 7 લાખ રૂપિયા પડાવ્યા। એક જ સમાજના બંને લોકો સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા। ભોગ બનનાર યુવક મીડિયા સમક્ષ આવ્યો। જીનેશ પટેલ નામના યુવક સાથે છેતરપિંડી થઈ છે। પ્રેમની વાતો કરી લગ્નના અભરખા બતાવી પૈસા પડાવ્યા યુવક પાસેથી। 9 મહિનાના સંબંધ બાંધ છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો યુવકને। અભિનેત્રી સાથે તેનો પરિવાર પણ છેતરપિંડીમાં સંડોવાયેલો છે તેવું યુવક દ્વારા જણાવવામાં આવ્યું હતું। અન્ય લોકોને પણ છેતર્યા હશે તેની શક્યતાઓ લાગી રહી છે। અગાઉ ડિપ્રેશનના કારણે સ્યુસાઇડ કરવા યુવક નીકળ્યો હતો। યુવકે બંને વચ્ચે ચેટ અને વિડીયો મીડિયા સમક્ષ મૂકી હતી। આજથી આઠથી નવ માસ પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં યશવી પટેલ કરીને એનું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, હું એના કોન્ટેક્ટમાં આવ્યો। એના પછી અમારી ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત ચાલુ થઈ, પછી અમારા બંને વચ્ચે વાતચીત થઈ, પછી એના પછી અમારા બંને વચ્ચે નંબરની આપ લે થઈ, એના પછી અમે વોટ્સઅપ ઉપર અને કોલિંગ ઉપર જોડાયા। એને થોડા ટાઈમ પછી મને એમ કીધું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, તમે એક જ સમાજના આપણે બંને છીએ, એટલે હું તમારી જોડે ફ્યુચરમાં મેરેજ કરીશ। એમ કરી એને મને પ્રેમની લાલચ આપી। પછી મેં 30 તારીખે એનો બર્થડે આવતો હતો તો મને કે તમે વડોદરા આવો, મારી ફેમિલીને મળો, બધાને તમને જોવા છે, એટલે મને વડોદરા બોલાયો। હું વડોદરા એના બર્થડેમાં ગયો હતો, ત્યાં એમની ફેમિલી જોડે મળ્યો। બધાએ મને કીધું કે યશવી માટે અમે છોકરો શોધીએ છીએ, તમે અમને ગમો છો, આપણે ફ્યુચરમાં તમારા અને યશવીના મેરેજ કરી આપશું। એમ કરીને એમની ફેમિલીએ મને આશ્વાસનમાં લીધો। ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો। ત્યાર પછી થોડા ટાઈમ પછી મને યશવી કે મારે થોડોક ફેમિલી પ્રોબ્લેમ છે, મને પૈસાની જરૂર છે, તમે આ ઘરના મોટા દીકરા છો, તમારી જવાબદારી છે, ફ્યુચરમાં આપણે મેરેજ કરવાના છે, એમ કરી અને મને એને એમ કીધું કે પૈસાની મને જરૂર છે, તો મેં કીધું ચાલ વાંધો નહીં। એમ કરીને મેં પૈસાની આપલે ચાલુ કરી। એમ સ્ટાર્ટિંગ એને પહેલાં મારી જોડે 35,000 માગ્યા, પછી ધીમે ધીમે એમ કે મારા ઘરે પપ્પા બીમાર છે, મમ્મી બીમાર છે, મારા નાના ભાઈની ફી ભરવી છે, નાની બહેનની ફી ભરવી છે, મારે શોપિંગ કરવી છે, ભાડું ભરવું છે, એમ કરી અને મારી જોડેથી એમને પૈસાની માગણી કર્યા જ રાખી। પછી મને બોમ્બે ફરવા માટે એમને ટોટલ 7-8 લાખ રૂપિયા મારી જોડેથી લીધા છે। એ જ્યારે બોલાવતી ત્યારે હું બરોડા જતો, પછી મને એકવાર એનો મેસેજ આવ્યો કે આપણે મુંબઈ જઈએ ફરવા, એટલે અમે મુંબઈ ફરવા ગયા। એના પહેલાં મને એવું કીધું કે મને થોડોક ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, મારે 3 લાખ રૂપિયા જોઈએ છે, તો તમે જ્યારે આવો ઘરે ત્યારે લેતા આવજો। એટલે મેં કીધું કે વાંધો નહીં, મેં મારા મિત્ર સર્કલ પાસે તપાસ કરી અને હું 3 લાખ રૂપિયા લઈને ગયો રોકડા, અને ત્યાં સાંજે જઈ અને મેં યશ્વીને પૈસા આપ્યા કે તારો જે બી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તું આ પૈસા લઈ લે અને સોલ્વ કરી નાખ। અને પછી અમે મુંબઈ, 4 વાગ્યાની ટ્રેન હતી, હું ખુશી અને એના મમ્મી 4 જણા અમે મુંબઈ ગયા। મુંબઈ ફર્યા, ત્યાં એને શોપિંગ કરી કપડાની, પછી અમે 2 દિવસ પછી પાછા આવી ગયા। પછી એને મને એક વખત 40,000ની માગણી કરી, એટલે મેં કીધું કે મારી જોડે હાલ પૂરતા પૈસા નથી, મને કે મારે રિંગ લેવી છે સોનાની, એટલે મેં કીધું હાલ તો મારી પાસે એટલા બધા પૈસા નથી। પણ પછી મને ખબર પડી માર્કેટમાં કે ભાઈ મને એક મિત્ર છે મારો, એ મારા ટચમાં આવ્યો કે ભાઈ પૈસા નથી, મને કે મારે રિંગ લેવી છે સોનાની, એટલે મેં કીધું હાલ તો મારી પાસે એટલા બધા પૈસા નથી। પણ પછી મને ખબર પડી માર્કેટમાં કે ભાઈ મને એક મિત્ર છે મારો, એ મારા ટચમાં આવ્યો કે ભાઈ આ યશવી પટેલ છે, એ એક ફ્રોડ છોકરી છે, ફેસબુકમાં મારી જોડે આવી રીતના કર્યું હતું, મારા જોડે સંબંધ કરી અને મારી જોડે ફ્રોડ કરેલું છે, તું આવ, હું તને બધું એન્ગેજમેન્ટ કર્યા છે, હું તને આવ બધું બતાવું છું। એટલે હું એ છોકરાને મળવા માટે ગયો ત્યારે મને બધી હકીકત ખબર પડી। મારે 8-9 મહિના આગળ મેં ધનસુરા પોલીસ સ્ટેશનમાં મારી FIR કોપી મેં આપી દીધી છે, ત્યાં કમ્પ્લેન બી કરી દીધી છે અને FIR મારી થઈ ગઈ છે। મોટા મોટા કલાકારો સાથે અભિનેત્રી કામ કરે છે આલ્બમમાં, તમે કેવી રીતે આખી મોહમાયામાં તમે સપરાઈ ગયા, તમને ખબર ના પડ્યા કે સમયથી તમારી જોડે મેરેજ કરીશ, ફ્યુચરમાં આપણે એક ફેમિલી થવાના છીએ, તો અત્યારે તમે સપોર્ટ કરો, મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એવી રીતના મને એમને આશ્વાસનમાં લીધો। એટલે મેં બી કીધું ચલો વાંધો નહીં, મારી સમાજની જ છે, માતા બી મને આવી જ રીતના કે ભાઈ તમે સપોર્ટ કરો,
ફ્યુચરમાં તમારા ને યશ્વીના હું મેરેજ કરી આપશું, આપણે એક ફેમિલી થઈ જશું. શું મેસેજ આપશો લોકોને કે ભાઈ આ પત્રકાર ક્ષેત્ર વિશે ચિત્ર આવ્યા છે, કાર્યવાહી કેવી કરવા માંગો છો, જે તંત્ર છે પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો, કેવી કાર્યવાહી કરવી છે? હું આ પોલીસ ને અધિકારીઓને એમ જ કહું છું કે આ લોકો ફ્રોડ ફેમિલી છે, આમની સામે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ, અને કોઈ બી છોકરા ફસાયા હોય તો એ સામે આવે. મારું કેવું એમ છે કે ડરીને ના બેસી રહો, કારણ કે છોકરી છે, કોઈ બી ગુનો કરશે તો ખોટો ગુનો કરશે એવું ના કરો. છોકરાઓ સામે આવો, હું આપણે લડીશું એમની સામે. હોઈ શકે સાહેબ, હું અત્યારે એમ નથી કહેતો, પણ હું એમને એમ કહું છું કે ખુલ્લા મળીને સામે આવો જે બી હોય, કારણ કે લડીશું તો કાંક આનો નિર્ણય આવશે. મારી જોડે આવું થયું ત્યારે મને એમ થઈ ગયું કે સાલું મેં આટલો બધો પ્રેમ કર્યો અને એને મારી જોડે વિશ્વાસઘાત કર્યો તો હું એકદમ હતાશ થઈ ગયો હતો. મેં સુસાઇડનું બી વિચારી લીધું હતું કે ભાઈ હું સુસાઇડ કરી લઉં. પછી મારા સમાજના અગ્રણીઓને વાતની ખબર પડી, એ સામે આવ્યા, એમને મને એવું કીધું કે અમે તારી જોડે છીએ, આજે જે બી હિંમત આપી છે મને મારા સમાજના અગ્રણીઓ જોડે રહી અને હિંમત આપી છે, હું એટલે પહોંચ્યો છું. પોલીસ સ્ટેશનમાં મેં FIR કરી છે, એ બી મારા સમાજના અગ્રણીઓ જોડે રહીને કરી છે. હું એમનો ખૂબ ખૂબ આભારી છું, હું ધન્યવાદ કરું છું એમને. ત્રણ દિવસ પહેલા અત્રેના ધનસુરા પોલીસ સ્ટેશન મથકે એક ફરિયાદ મળેલ હતી, જેમાં જિનેશ કુમાર નાઓએ બડોદાના 4 વ્યક્તિ વિરુદ્ધ, જેમાં યશ્વી પટેલ, એના બહેન ખુશી અને હેમાબેન પટેલ અને એના પિતાશ્રી દિનેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. જે બનાવ બાબતે વિગતવાર જોતા, જે તે વખતે આ ફરિયાદી જિનેશભાઈએ ખુશી જોડે અને યશ્વી જોડે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપથી સંપર્કમાં આવેલ હતો અને જિજ્ઞેશ લગ્ન માટે વાંચુક હોવાના કારણે આ લોકોએ એને લગ્નની અને પ્રેમની ઓફર કરીને એના પાસેથી અલગ અલગ તબક્કે વડોદરા શહેર ખાતે સોના, સોનાની ચેઇન, સોનાની બુટી તેમજ મકાનના ભાડા માટે પૈસા, સાથે સાથે બીજા અન્ય કરજાના પૈસા, મોબાઈલની ઉધરાણી કરેલ છે અને એને લગ્નની પ્રોમિસ પણ આપેલ હતી. સાથે સાથે આ જ વિસ્તારમાંથી ફરિયાદી તરફથી એવું પણ જાણવા મળે છે કે એના એક મિત્રએ પણ આ જ છોકરીએ સોશિયલ મીડિયામાંથી સંબંધ બનાવીને એના પાસેથી પણ પૈસા પચાવી પાડેલ છે. તો જેમાં એક હની ટ્રેપિંગનું કેસના ભાગરૂપે એ કેસ ધનસુરા પોલીસ મથકે જે તે વખતે દાખલ કરેલ હતો, પરંતુ બનાવની વિગત જોતા એ વડોદરા શહેર પોલીસ સ્ટેશનની હદના બનાવ હોવાના કારણે આગળની તપાસ માટે એ ત્યાં સુપુર્ત કરેલી છે. સાથે સાથે એ કેસ બાબતે અમે જાહેર જનતા જોગી એવી અપીલ પણ કરે છે, જે પણ અન્ય લોકો આ 4 લોકો સાથે સંપર્કમાં આવીને આ લોકોને કોઈ પેમેન્ટ અથવા બીજી કઈ વસ્તુ અને એમાં ફસાવી ગયેલ હોય તો એ આગળ આવીને પોલીસ જોડે ફરિયાદ કરે, પોલીસ જરૂરી કાર્યવાહી કરીને એને નામ ગુપ્ત રાખીને એમાં મદદરૂપ થશે.